લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો કે હથિયાર વગેરેની હેરાફેરી ન થાય તે સંદર્ભે વડોદરા રેલવે દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે સાથે વડોદરાથી ગોરખપુર જતી સ્પેશિયલ ટ્રેન મુસાફરોને બેસાડવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. વડોદરા નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની કે હથિયાર વગેરેની હેરાફેરી ન થાય તે સંબંધે ખાસ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક GS બારિયા પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ વડોદરા નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DD વણકર SOG પશ્ચિમ રેલવે વડોદરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર MR નકુમ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન નાઓએ તેમના સ્ટાફના પોલીસ માણસો તેમજ SOG BDDS ટીમના અધિકારી કર્મચારીઓને આજે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદર ચેકિંગ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારથી આવતી ટ્રેનોમાંથી ચડતા ઉતરતા પેસેન્જરો તથા ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર જવર કરતા પેસેન્જરો પ્લેટફોર્મ ઉપરના પાર્સલો મુસાફરખાના વેઇટિંગ રૂમ પેસેન્જરોએ સાથે રાખેલ લગેજ તથા ટ્રેનો વગેરે BDDS ટીમ સહિત સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે. સાથે સાથે વડોદરા ગોરખપુર સ્પેશિયલ ટ્રેનમાં ખાસ મુસાફરોને ચડવા માટેની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે અમે છે એ અહીંયા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન છે ગોરખપુર તરફ જતી અને સ્પેશિયલ વેકેશનના પેસેન્જર માટે છે. તે સિવાય અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના ADGP સાહેબ શ્રી તરફથી આપેલ સૂચના છે એ મુજબ ડેલી BDDS અને SOGના માણસો અને QRTના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે. ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત કામગીરી ચાલુ રાખેલ છે.